नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो वाला विद्यार्थी मित्रों, मजामा श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्व विद्यार्थी मित्रों तेमज वाली मित्रों हार्दिक स्वागत छे। આજનો આપણો અભ્યાસ છે ધોરણ સિનિયર કેજી ગુજરાતી વર્ણ પરિચય ભાગ બે। આમાં આપણે ગુજરાતીમાં એક માત્રાવાળો કક્કો આપણે આગળ શીખી ગયા, એને જ લગતું આગળ આપણે શબ્દો પણ શીખી ગયા, એને લગતું આજે આપણે ભાગ બે ચિત્ર ઓળખી ખાના પૂરો। આપણે અહીંયા કેટલાક ચિત્રો આપેલા છે, એ ચિત્ર જોઈ આપણે અહીંયા ખાના પૂરવાના છે। ચલો જોઈએ ચિત્ર ઓળખી ખાના પૂરો। અહીં શાનું ચિત્ર છે તો બાળકો અહીં શું છે, ટેનિસ। આ શાનું ચિત્ર છે તો ટેનિસનું। એ જ પ્રમાણે અહીંયા આ બાજુના ખાનાઓમાં જોઈએ તો આસાનું ચિત્ર છે તો ટેબલ। એ જ પ્રમાણે અહીં આપણે લખીશું ટેબલ। ખબર પડી ગઈ ને મિત્રો? એ જ પ્રમાણે આગળ આપણે જોઈએ આસાનું ચિત્ર છે તો સેતુર। આપણે કઈ રીતે લખશું તો અહીંયા સને એકમાત્ર સે તું ર। એ જ પ્રમાણે આપણે અહીંયા જોઈએ તો આસાનું ચિત્ર છે તો શેરડી। શેરડીનું ક્યાંથી લખીશું આપણે, સને એકમાત્ર સે ર ડી। આ રીતે આપણે ખાનાઓમાં લખવાનું છે। આગળ આપણે જોઈએ તો આસાનું ચિત્ર છે તો પે ટી, અહીં લખેલું છે ને પે ટી, તો આપણે અહીંયા લખીશું પે લખેલો જ છે તો પે ટી। આપણે હવે અહીંયા જોઈએ તો આ ચિત્ર શાનું છે તો પે પ ર, તો અહીં આપણે ખાનાઓમાં લખશું ને પે પ ર। એ જ પ્રમાણે આગળ જોઈએ તો આ ચિત્ર શાનું છે, બાળકો તમને ખબર છે ને બધાને, શાનું ચિત્ર છે કેક, તો અહીંયા કને એકમાત્ર કે લખેલો છે તો બાજુમાં આપણે અહીંયા લખેલું છે શબ્દો કે ક, તો અહીંયા આપણે કે ક। ફરી આપણે આ બાજુનું ચિત્ર જોઈએ તો અહીં ચિત્ર શાનું છે તો કેરીનું, તો કેરી ક્યાં લખેલું છે અહીં કે રી, તો આપણે ઉપર કને એકમાત્ર કે લખેલો છે તો એની નીચે આપણે લખીશું કે રી। એ જ પ્રમાણે બાજુની ચિત્ર જોઈએ તો આ ચિત્ર શાનું છે તો ગણવેશ, ગણવેશ ક્યાં લખીશું આપણે અહીંયાથી શરૂ કરીશું ગ અણ વને એકમાત્ર વે સ। એ જ પ્રમાણે બાજુની ચિત્ર જોઈએ તો અહીંયા શું લખેલું છે, ઠેલણ ગાડી, તો આ જ્યાં ચિત્ર છે ત્યાંથી આપણે લખવાની શરૂઆત કરીશું ઠેલણ ગાડી। આગળ જોઈએ તો આસાનું ચિત્ર છે તો ઢેલ, તો અહીં ક્યાંથી લખશું ધને એકમાત્ર ઢે, નીચે લ લખેલો જ છે। આગળ અહીંયા ચિત્ર શાનું ચિત્ર છે તો વે લ અણ, અહીંયા વે વને એકમાત્ર વે લખીશું વે, લ લખેલો જ છે તો એની બાજુમાં અણ। એ જ પ્રમાણે આપણું શબ્દો થાય છે વે લ અણ। આગળ જોઈએ ચિત્ર જોઈ શબ્દ બનાવો, તો બાળકો આ શાનું ચિત્ર છે, જુઓ જો જરા, અહીંયા આપણે ખાનામાં લખીશું
મે ના તો આ કયું પક્ષી છે? મેના. એ જ પ્રમાણે આગળનું આપણે ચિત્ર જોઈએ તો આ ચિત્ર શાનું છે? તો ચે સ. તો આપણે અહીંયા ખાનામાં લખીશું જન એકમાત્ર ચે સ. એ જ પ્રમાણે નીચેનું ચિત્ર જોઈએ તો આ ચિત્ર શાનું છે? તો થેલી. તો અહીંયા શું લખીશું? થને એકમાત્ર થે લી. આગળનું અહીંયા ચિત્ર જોઈએ તો આ ચિત્ર શાનું છે? તો રેલગાડી. અહીં આપણે લખીશું રને એકમાત્ર રે લ ગા ડી. આ ચિત્ર શાનું છે? તો નાળિયેર. નાળિયેર ક્યાંથી લખીશું? આપણે અહીંયા ખાનાથી શરૂઆત કરીશું. ના ડી એ ર. બાજુમાં જોઈએ તો અહીં આ ચિત્ર શાનું છે? તો ટેટી. તો ટેટીનું અહીંયા ટને એકમાત્ર ટે ટી. એ જ પ્રમાણે નીચેનું ચિત્ર જોઈએ તો આ ચિત્ર શાનું છે? તો વેલ. અહીં આપણે એ જ પ્રમાણે લખીશું અને એકમાત્ર વે લ. સરસ. આગળ આપણે જોઈએ તો આ ચિત્ર શાનું છે? તો આમાં કયું પક્ષી દેખાય છે? તો તે ત ર. લખી દીધું ને? સરસ. આ ચિત્ર શાનું છે? બોલો જો બાળકો, બધાને ખબર હશે. જલેબી. સરસ. અહીંયા જ લે બી. હવે અહીંયા નીચે જોઈએ તો આ ચિત્ર શાનું છે? તો મેઘધનુષ્ય. મેઘધનુષ્ય ક્યારે દેખાય? વરસાદમાં. તો અહીંયા આપણે લખીશું મે ઘ ધ નુ ષ. આવડી ગયું ને બાળકો? હવે આપણે બાજુનું પેજ જોઈએ. અહીંયા તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. અહીં આપણને આ રીતે તીર દોરીને અમુક શબ્દો આપેલા છે, તો એ આપણે અહીંયા એ લખેલું છે. આપણે દરેક શબ્દ બનાવતી પહેલાં આપણે અહીંયા આગળ એ લખવાનો છે. અહીંયા એક શબ્દ બનાવેલો છે, એ અહીંથી લેવાનો છે. તો એ ક પાછળથી અહીંયાથી ક ત ર ફી એ લઈ લેવાનું. તો એ ક ત ર ફી. એ જ પ્રમાણે આપણે બીજા શબ્દો બનાવશું. તો અહીંયાથી એ, તો અહીંયા એ, પછી અહીંયાથી તીરની આગળથી શબ્દ લેવાનો છે. તો ક તા લ. તો એ ક તા લ. એ જ પ્રમાણે આપણે બીજો શબ્દ જોઈએ તો એ પહેલાં લેવાનો છે. તો અહીંયા એ આપણે પહેલાં લખી દઈએ અને અહીંયાથી શબ્દ બીજો લેવાનો છે. તો ક મા ત્ર. તો એ ક મા ત્ર. એ જ પ્રમાણે આપણે ફરીથી એ અહીંયા છે, તો એ અહીંયા આપણે પહેલાં લખીશું એ. પછી અહીંયાથી શબ્દ લઈએ તીરની દિશામાંથી, તો એ કા દ સી. તો અહીંયા કા દ સી. એ જ પ્રમાણે ફરી આપણે અહીંયાથી એ લઈશું, તો એ ફરી આપણે અહીંયાથી શબ્દ લઈશું ઠ વા દ. તો એ ઠ વા ડ. ફરી આપણે એ જ પ્રમાણે અહીંયાથી એ લઈશું. સરસ. અહીંયાથી પાછો શબ્દ તીરની દિશામાંથી લેવાનો છે, તો સ આ રા મ. તો અહીંયા શબ્દ બનશે એ સ આ રા મ. બાજુમાં જોઈએ તો એથી શરૂ થતો શબ્દ શોધી એની આગળ સાચું કરો. અહીંયા બાળકો આગળ ચિત્ર કરેલું છે, એની અંદર વચ્ચે એ લખેલો
છે એની આજુબાજુમાં જે એ વાળા શબ્દો હોય ત્યાં આપણે સાચું કરવાનું છે. ચલો અહીંયા શું લખેલું છે? તો આધાર, તો અહીંયા સાચું આવશે નહીં. ચલો આગળ જોઈએ તો એઠવાડ, તો આની આગળનો પહેલો મૂળાક્ષર શું છે? તો એ, તો અહીંયા આપણે સાચું કરીશું. અહીંયા આગળ જોઈએ તો એકસઠ, તો આગળનો મૂળાક્ષર શું છે? તો એ, તો અહીંયા આપણે સાચું કરીશું ને. સરસ. એ જ પ્રમાણે આગળ જોઈએ તો આકાર, અહીંયા જે મૂળાક્ષર એ છે એવો અહીંયા મૂળાક્ષર નથી, તો અહીં આપણે સાચું નહીં આવે. આ એ જ પ્રમાણે આગળ જોઈએ તો એકત્રીસ, તો આવો જે અંદર એ લખેલો છે એવો અહીંયા પહેલો મૂળાક્ષર એ છે, તો અહીંયા આપણે સાચું કરીશું. આગળનો શબ્દ જોઈએ તો આલોક, આગળનો અહીંયા જ વચ્ચે જે એ છે એ આગળ આવો એ મૂળાક્ષર નથી, તો અહીંયા આપણે સાચું નહીં આવે. આગળનો શબ્દ જોઈએ તો એકતાર, અહીંયા આ વચ્ચે જે એ છે એ અહીંયા આગળનો મૂળાક્ષર એ છે, તો આપણે અહીંયા સાચું કરીશું. ચલો આગળ વધીએ તો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણને કોર્સમાં શબ્દો આપેલા છે એ પ્રમાણે આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. ચલો શરૂઆત કરીશું. ખાલી જગ્યા ખેતર ખેડે છે, તો અહીંયા આપણને ચિત્ર કોનું આપ્યું છે? તો ખેડૂત. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં ખેડૂત, ખેતર ખેડે છે. આગળ જોઈએ તો હેતલને ખાલી જગ્યા ખૂબ ભાવે, તો આ ચિત્ર શાનું છે? તો કેરીનું. તો અહીંયા શું લખીશું? કેરી. હેતલને કેરી ખૂબ ભાવે. આ મેહુલની ખાલી જગ્યા છે, તો આ ચિત્ર શાનું છે? તો પેન. તો અહીંયા શું લખીશું આપણે? પે ન. ખાલી જગ્યા ફરી બોલીએ તો આ મેહુલની પેન છે. અહીંયા આપણને ચિત્ર આપેલું છે, અહીંયા આપણે ખાલી જગ્યામાં જોઈએ, ખાલી જગ્યામાં દૂધ છે, તો અહીં ચિત્ર શાનું છે? તો તપેલીનું. તો અહીંયા આપણે શું લખીશું? તપેલી માં દૂધ છે. હવે આપણે અહીંયા બાજુમાં જોઈએ તો ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખો. અહીં આપણને આગળ શબ્દો આપેલા છે અને અહીં આપણને વચમાં ખાલી જગ્યાના શબ્દો આપણે પૂરવાના છે. ચલો આગળ જોઈએ આપણે શબ્દોમાં. ગણેશ, તો અહીંયા ગ ખાલી જગ્યા અને સ આપેલો છે, તો વચનો આપણે અક્ષર અહીંયા અણે લેવાનો છે. અહીંયા ગ ણે સ. એ જ રીતે આપણે બીજા શબ્દો આગળ પૂરા કરવાના છે. આગળ શું છે? વે પા રી, તો અહીં ખાલી જગ્યા પા રી, તો અહીંયા આપણે આગળના અક્ષર શું લેવાનો? અહીંયા વને એક માત્ર વે. એ જ પ્રમાણે આપણે અહીંયા આગળનો મૂળાક્ષર મે દા ન, તો અહીં આપણે આગળનો મૂળાક્ષર અહીંનો મને એકમાત્ર મે દા ન. એ જ પ્રમાણે આપણે નીચેનો શબ્દ જોઈએ તો સફેદ, તો અહીં સ ખાલી જગ્યા દ, તો આપણે અહીંયા વચ્ચેનો મૂળાક્ષર ફને એકમાત્ર ફે લેવાનો છે, તો આપણો શબ્દ બને છે સફેદ. આગળ જોઈએ તો કેસરી, અહીંયા ખાલી જગ્યામાં આપણો એક મૂળાક્ષર નથી, તો આપણે અહીંયાથી કે લેવાનો છે, તો પહેલો મૂળાક્ષર આવશે આપણો કેસરી. એ જ પ્રમાણે આગળ જોઈએ તો દશેરા, અહીંયા આપણને દ લખેલો છે, અહીં વચ્ચે મૂળાક્ષર આપણે સે લખવાનો છે, તો દશેરા. ખબર પડી ગઈ ને બાળકો? ચલો આગળ વધીએ તો
ચિત્ર જોઈ શબ્દ બનાવો અને લખો. અહીંયા આપણને આજુબાજુમાં ચિત્રો આપેલા છે એ પ્રમાણે આપણે અહીંયાથી ગોતી અને એની ઉપર ગોળ કરી અહીંયા આપણે શબ્દો લખવાના છે. અહીંયા આપણને શનું ચિત્ર આપેલું છે? તો વેલણ. તો આપણે અહીંયાથી વે લ અણ અહીં આપણે આ રીતે રાઉન્ડ કરી અહીં આપણે વેલણ લખવાનું છે. આગળ જોઈએ તો આ ચિત્ર શનું છે? તો ટે ટી. તો આને આપણે અહીંયાથી ગોળ કરીશું. એ જ પ્રમાણે આપણે અહીંનો શબ્દ અહીં લખીશું. તો ટે ટી. એ જ પ્રમાણે આ બાજુ જોઈએ તો આ ચિત્ર શનું છે? તો દે રા સ ર. આપણે આ ચાર શબ્દો ભેગા થઈ ગયા તો આપણે આપણે રાઉન્ડમાં લઈ લઈશું. તો શબ્દ બની ગયો દે રા સ ર. તો અહીં આપણે એ જ પ્રમાણે લખીશું દે રા સ ર. અહીંયા આપણે આ ચિત્રમાં જોઈએ તો આ ચિત્ર શનું છે? તો કેળ. કેળા ઉગે ને એની ઝાડને શું કહેવાય? કેળ. તો અહીંયા ક્યાં છે? કેળ છે ને. તો એને આ રાઉન્ડ મારી દઈએ કે અળ. હવે અહીંયા આપણે શબ્દો લખી દઈએ કે અળ. ચલો આ ચિત્ર શનું છે બાળકો? તો દેડકીનું. અહીંયા આપણે દેડકી શબ્દ ગોતીશું. તો દે ડ કી. તો આ શબ્દોને આપણે રાઉન્ડ મારી દઈએ. હવે આ શબ્દો આપણે અહીંયા લખીશું. તો દે ડ કી. દે ડ કી. ખબર પડી ગઈ ને વાલા મિત્રો વિદ્યાર્થીઓ? આપણે હવે હોમવર્કમાં પાના નંબર 18 અને પાના નંબર 19 એ આપણે લેસનની નોટમાં લખવાનું છે. આવજો.